नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ સી 24 કલાક। હું છું આપની સાથે ધરા। ટોક્યો પેરા ઓલિમ્પિક્સમાં ગુજરાતની ખેલાડીએ દેશનો ડંકો વગાડ્યો। પેરા ઓલિમ્પિક્સમાં ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે। ફાઇનલમાં હાર છતાં ભાવિના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે। ફાઇનલમાં ભાવિનાનો મુકાબલો ચીનના ચાઓ હિન સાથે થયો હતો, જેમાં ભાવિનાની હાર થઈ છે। મારી દીકરી ભલે ગોલ્ડ મેડલ લાવી નહીં પણ સિલ્વર મેડલ લાવી, અમને બહુ જ આનંદ છે, બહુ હરખ છે। સન્માન ભરીને વધાવીશું અને વળગોળ સાથે એને ખૂબ સ્વાગત કરીશું। तो ભાવિના પટેલે સિલ્વર મેડલ હાંસલ કર્યો છે, દેશનું નામ રોશન કર્યું છે। ભાવિના પટેલના વતન સુંઢિયામાં ઉજવણીનો માહોલ છે। ગુજરાતનું નામ ભાવિના પટેલે રોશન કર્યું છે। ટોક્યો પેરા ઓલિમ્પિક્સમાં ગુજરાતની ખેલાડીએ સિલ્વર મેડલ જીત્યો છે। ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ હાંસલ કર્યો છે। ભાવિના પટેલના નિવાસસ્થાને તેના ગામમાં ખુશીનો માહોલ છે। લોકો એકબીજાને મો મીઠું કરાવી રહ્યા છે અને બસ હવે राह जो रही है कि ભાવિના परत फरे त्यारे स्वागत कर संवाददाता अतुल तिवारी हमारी साथ जोड़ाया छे। अतुल, ભાવિના પટેલે भले गोल्ड मेडल हासिल नहीं कर परंतु सिल्वर मेडल हासिल कर देश नाम रोशन कर गुजरात की दीकरीए गुजरात डंको वगाड़ियो। ભાવિનાએ એ કરી બતાવ્યું છે કે જે ભારતમાં અત્યાર સુધી કોઈ પણ દીકરી પેરા ઓલિમ્પિકના ટેબલ ટેનિસની ગેમમાં નથી કરી શકી। આપણી સાથે ભાવિનાના માતા અને પિતા બંને જોડાયેલા છે, તેમનાથી વાત કરીશું। એક ગૌરવની ક્ષણ છે આપના માટે, કારણ કે આપની દીકરીએ એ કામ કરી બતાવ્યું જે અત્યાર સુધી કોઈ પણ ભારતીય દીકરી ટેબલ ટેનિસ પેરા ઓલિમ્પિકમાં નહોતી કરી શકી। અત્યારે આપને સૌ પ્રથમ શું વિચાર આવે છે, કારણ કે એક પિતા તરીકે ગૌરવની ક્ષણ? અમને વિચાર આવે છે કે ભલે ગોલ્ડ મેડલ લાવી નહીં પણ સિલ્વર મેડલ લાવી છે, એ અમને બહુ આનંદ છે અને એનું ભવ્ય અમે સ્વાગત કરીશું। અચ્છા, ક્યારેય વિચાર્યું તું આપે આપની દીકરી માટે કે આ રીતે આટલા મોટા સ્ટેજ ઉપર પહોંચશે, ફાઇનલની અંદર પહોંચશે અને સિલ્વર મેડલ ભારત માટે જીતશે? કારણ કે હવે આ માત્ર પોતાના ઘર કે પરિવાર માટે આ મેડલ નથી પરંતુ આ દેશનું નામ રોશન કર્યું છે। હા, એ દેશનું નામ રોશન તો કર્યું છે, એને સતત દેશ દુનિયા અને સમાજનું નામ રોશન કર્યું એ બદલ ખૂબ આભાર। અચ્છા, આગામી દિવસમાં શું આયોજન છે આપનું, કારણ કે ભવ્ય સ્વાગત તેમાં કરવામાં આવશે, આપે કહ્યું, કેવી રીતે આગામી દિવસમાં આપનું આયોજન? હા, એના માટે અમે ભવ્ય સ્વાગત કરીશું અને એને સરસ જઈને એને આમ વધાવી દઈશું। ભાવિનાના જે માતા છે તે પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની બહેન અને ભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે, તેમનાથી પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું કહેશો, કારણ કે આપણી દીકરીએ આપનું નામ જે છે તે રોશન કર્યું છે? અમારી દીકરી સિલ્વર મેડલ આવ્યો પણ અમને બહુ જ ગર્વ છે। કેવી રીતે તેનું આગામી દિવસમાં સ્વાગત કરશો? કેવી રીતે સ્વાગત કરશો આગામી દિવસમાં? આપની દીકરી આ રીતે તમારું જ નામ નહીં, તમારા ગામનું નામ નહીં પરંતુ દેશનું નામ રોશન કરશે? પ્રધાનમંત્રીએ પણ ગઈકાલે ટ્વીટ કરીને એક શુભેચ્છા આપી હતી, જીત માટે આશા તેમણે પણ વ્યક્ત કરી હતી। સીએમ વિજય રૂપાણીએ પણ એક કહી શકાય કે સન્માન કરતું એક ટ્વીટ પણ કર્યું હતું। આ કર્યું હતું સન્માનનું, અમે પણ અમને ગર્વ છે, અમે એમને પણ સન્માન કરીશું આશે ત્યારે।
ભાવિનાના બહેન પણ આપણી સાથે હાજર છે, તેમનાથી વાત કરીએ. તમે એમના બહેન છો, પરંતુ ભાવિનાએ એ કામ કરી બતાવ્યું જેમાં દેશ લાખો દીકરીઓ લાખો ભાઈઓ જે કામ નથી કરી શક્યા. આપણે ઓલિમ્પિકની રમત ખાસ કરીને જોઈએ, એમાં આપણે કેટલાક મેડલ્સ જરૂર જીત્યા, પરંતુ અન્ય દેશોની સરખામણીમાં એ મેડલ પણ ઘણા ઓછા હતા. પરંતુ પેરા ઓલિમ્પિકની વાત કરીએ તો પ્રથમ મેડલ આપણી બહેને જીત્યો છે. એના માટે ખરેખર આપણા દેશ માટે ખૂબ ગર્વની વાત છે કે એની જે મહેનત હતી, એને જે સપનું જોયું હતું, એનો જે ગોલ નક્કી કર્યો હતો એ આજે એને પૂરો કર્યો. એનું બસ એક જ સપનું હતું કે હું પેરા ઓલિમ્પિકમાં જઈને એક વખત રમું, અને આજે એને રમી અને મેડલ જીતીને બતાવ્યું છે, અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે. અચ્છા, આપની કોઈ વાતચીત થઈ હતી જ્યારે ફાઇનલમાં પહોંચ્યા અથવા તો જ્યારે એમની જે મેચોની શરૂઆત થઈ, કારણ કે પ્રથમ મેચ હાર્યા બાદ સતત તેઓ જીતતા હતા? પ્રોટોકોલ લાગે છે ત્યારે, એટલે વાત કોઈના જોડે નથી કરી શકી, એટલે વાત તો નહીં થઈ. એના શું વિચાર્યું છે એક બહેન તરીકે? કારણ કે સ્વાભાવિક છે કે માત્ર આ મેડલ માત્ર તેઓ પોતાના પરિવાર માટે નહીં પરંતુ સમગ્ર દેશ માટે જીત્યા છે. હા, એ વાત સાચી કે ચોક્કસ આખા દેશ માટે મેડલ જીત્યા છે, અને આપણા દેશ માટે એ બહુ જ ગર્વની વાત છે. કારણ કે એ પહેલી એવી છે કે જે મેડલ જીતીને આવશે આપણા ઇન્ડિયા માટે, એટલે અમારે બધાને પણ ખૂબ જ ગર્વની વાત છે અમારા બધા માટે. એની લાઈફમાં એણે જે સ્ટ્રગલ કર્યું છે, જે મહેનત કરી છે, આજે રંગ લાવી છે. અચ્છા, ભૂતકાળમાં પણ એ અલગ અલગ જગ્યાઓ પર મેચો રમ્યા હતા અને 20 જેટલા અલગ અલગ સિલ્વર ગોલ્ડ બ્રોન્ઝ અલગ અલગ જગ્યાઓ પર મેડલ જીતી ચૂક્યા છે, પરંતુ એક બહેન તરીકે ક્યારે તમે વિચાર્યું હતું અથવા જ્યારે પહેલી વાર ખબર પડી કે પેરા ઓલિમ્પિકમાં તે જશે ત્યારે કેવા પ્રકારનો માહોલ હતો? ના, મેં એવું વિચાર્યું નહોતું, પણ આ જોઈને મને ખૂબ જ આનંદ થાય છે કે એ આટલી બધી આગળ વધી ગઈ છે. ખરેખર એના જોડેથી ઘણું બધું શીખવા જેવું છે કે લાઈફમાં મહેનત કરવાથી આપણને જે આપણો ગોલ હોય, આપણું સપનું હોય, આપણે પૂરું કરી શકીએ છીએ. અચ્છા, એમના સ્વાગતની તૈયારીઓ કેવી રીતે કરશો? કારણ કે સ્વાભાવિક છે કે અમદાવાદ મેળવ્યો છે ત્યારે જે તેમની બહેન છે, જોઈ શકો છો કે અબીર ગુલાલ થી તમામ એનું અહીંયા સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ખુશીઓ મનાવવામાં આવી રહી છે. કેવી રીતે તમે એમનું સ્વાગત કરશો? કારણ કે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ તેમનું સ્વાગત થશે, ત્યારબાદ ત્યારે અહીંયા પણ આવશે. એમનું ફૂલહારથી અમે સ્વાગત કરીશું. શું કહેશો તમે પોતે પણ, કારણ કે એક ભાઈ તરીકે કેટલી મોટી ગર્વની ક્ષણ, કારણ કે આપની બહેને દેશ માટે મેડલ જીત્યો, દેશ માટે મેડલ જીત્યો એ ગર્વનું નિશાન છે. અને બીજું કે આપણે ઇન્ડિયા માટે કે સિલ્વર મેળવવો બહુ ગર્વની આશા છે. તો જરા આપણે દ્રશ્યો પણ બતાવીશ કે સતત જે અબીર ગુલાલ છે તે એકબીજાના મોઢા પર લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે એક ગર્વની ક્ષણ ન માત્ર પરિવાર માટે પરંતુ સમગ્ર દેશ માટે છે. પ્રથમ જે સિલ્વર મેડલ છે તે ભાવિના પટેલે દેશ માટે પેરા ઓલિમ્પિક જે ટોક્યોમાં 2020 રમાઈ રહી છે તેમાં જીત્યો છે. કહી શકાય કે સીધી રીતે આજ સુધી જે કામ અત્યાર સુધી ભારત તરફથી કોઈ ખેલાડી નથી કરી શક્યું તે કામ ભાવિના પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. અને સ્વાભાવિક છે કે ગઈકાલે જે રીતે પ્રધાનમંત્રી અને સીએમ વિજય રૂપાણી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું, જોકે ગોલ્ડની અપેક્ષા સેવાઈ રહી હતી પરંતુ સિલ્વર સાથે સંતોષ માનવો પડે છે. પરંતુ ખૂબ જ મોટી એક ગર્વની ક્ષણ છે અને આ ઐતિહાસિક જે જીત છે ભાવિના પટેલની, જેને લઈને તે સિલ્વર મેડલ વિજેતા બની છે, ત્યારે અન્ય પણ જે પેરા ઓલિમ્પિકના ખેલાડીઓ ઉદાહરણરૂપ સાબિત થશે. અતુલ, જો વાત કરવામાં આવે તો નાનકડા ગામડામાંથી આવીને પણ ભાવિના પટેલે આટલું મોટું સપનું જોયું, ન માત્ર સપનું જોયું પરંતુ એ સપનું પૂર્ણ પણ કર્યું છે, ત્યારે લાખો દીકરીઓએ આજે પ્રેરણા મેળવી હશે. બિલકુલ ધરા, આ જે સપનું પૂરું થયું છે ન માત્ર કોઈ એક દીકરીનું પરંતુ ભવિષ્યની અંદર પેરા ઓલિમ્પિકની અંદર જે પણ ખેલાડીઓ રમતા હોય છે, આ સાથે જો ટોક્યો 2020ની પણ વાત કરવામાં આવે તો અલગ અલગ ગેમોની અંદર ભારતના જે અલગ અલગ ખેલાડીઓ અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમના માટે પણ એક ખૂબ જ મોટું બુસ્ટ સાબિત. પેરા ઓલિમ્પિકની જો ટેબલ ટેનિસની વાત કરીએ તો ચાઇનાનો દબદબો છેલ્લા ઘણા વર્ષોથી જોવા મળે છે અને એ જ થયું. જે સેમિફાઇનલની મેચ હતી જેમાં ભાવિના પટેલે ચાઇનાની જ ખેલાડીને પરાજય આપ્યો હતો, પરંતુ એક દુર્ભાગ્યપૂર્ણ રીતે કહી શકાય કે આજની જે મેચ હતી ફાઇનલની જેમાં ગોલ્ડની અપેક્ષા સેવાઈ રહી હતી તેમાં તેનો સીધા 3 સેટની અંદર પરાજય થયો છે. પરંતુ 3 સેટમાં ભાવિના ક્યાંક ને ક્યાંક કહી શકાય કે એક દબાણમાં પણ જોવા મળી રહી હતી, કારણ કે ખૂબ જ મોટી પહોંચ્યા છે
ત્યાં ઉજવણીનો માહોલ છે, પરિવારજનોમાં ઉત્સાહ છે, ખુશી છે. તેમની દીકરી દ્વારા દેશનું ગૌરવ વધારવામાં આવ્યું છે, દેશને સિલ્વર મેડલ અપાવ્યો છે. ટેબલ ટેનિસમાં ભાવિના પટેલે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. આગળ વાત કરીએ અને સમાચારોની તો અમદાવાદમાં દારૂ પાર્ટી કરનાર સરકારી તબીબ સકંજામાં આવ્યા છે. કાલુપુર અર્બન હેલ્થ સેન્ટરમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી. એમસીના અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર સામે કાર્યવાહી કરવામાં આવી. તબીબ પાસેથી દારૂની બોટલ પણ પોલીસે કબજે કરી છે. તબીબ સામે ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર સામે કાર્યવાહી. તબીબ સામે ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. દારૂની બોટલ સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મુદ્દે વધુ તપાસ હાથ ધરાય. અમદાવાદમાં દારૂ પાર્ટી કરનાર સરકારી તબીબ સકંજામાં. હવે વાત કરીએ અમિત શાહના ગુજરાત પ્રવાસના બીજા દિવસની. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગૃહમંત્રી અમિત શાહ પોતાના સંસદીય ક્ષેત્રમાં ધારાસભ્યો અને કોર્પોરેટરો સાથે મહત્વની બેઠક યોજશે. અમિત શાહ શહેરમાં થયેલા વિવિધ વિકાસ કાર્યોની કામગીરીની માહિતી મેળવશે અને શહેરી વિસ્તારના પ્રશ્નો અંગે મહત્વની ચર્ચા કરશે. અમિત શાહે પહેલા દિવસે કલેક્ટર કચેરી ખાતે કોર્પોરેશનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કેટલીક બાબતો પર અધિકારીઓને અમિત શાહે ઠપકો પણ આપ્યો હતો. અમદાવાદના કલેક્ટર કચેરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં અમદાવાદના પ્રશાસને રસીકરણ ઉપર ભાર મૂકવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટકોર કરી છે. ટકોર કરતા અમિત શાહે જણાવ્યું કે અમદાવાદ શહેરમાં અને જિલ્લામાં 100% રસીકરણ કરવા અમિત શાહે સૂચના આપી છે, તેમજ રસીનો પ્રથમ ડોઝ તમામ નાગરિકોને ઝડપથી અપાય તેવી પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સૂચના આપી, તેમજ ડાંગર પકવતા ખેડૂતો અંગે મહત્વનું સૂચન કર્યું છે. ડાંગર પકવતા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અધિકારીઓ મહેનત કરે, તેમજ ડાંગરની ખેત ઘટે અને બાગાયતી ખેતી વધે તેવા પ્રયાસો કરવા અમિત શાહે સૂચના આપી છે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ સાચા લાભાર્થીઓને જ મળે તેની ખાસ કાળજી લેવા પર અમિત શાહે ભાર મૂક્યો, તેમજ વધુમાં વધુ લોકો સુધી યોજનાની માહિતી અને લાભ પહોંચે તે માટે કામગીરી કરવા અધિકારીઓને સૂચના અપાઈ. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અમદાવાદના મેયર અને મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહ્યા હતા. નમસ્કાર સર, જિલ્લા આરોગ્ય અધિકારી સર. આરોગ્ય શાખા અંતર્ગત આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત SECC 2011 ના અંદાજિત જે લાભાર્થીઓ છે 2,87,344, એમાંથી 2,42,992 લાભાર્થીઓને PMJY કાર્ડ ઇસ્યુ કરી દેવામાં આવે છે, એટલે કે 88% કામગીરી થયેલ છે. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 11,14,039 સામે 3,05,000 કાર્ડ 4 કાર્ડ ઇસ્યુ થયેલ છે, 27% કામગીરી થઈ. એમાંથી પબ્લિક અને પ્રાઇવેટ ક્લેમ જોઈએ તો 24,120 પબ્લિક ફેસિલિટીમાં ક્લેમની સામે 19,983 ક્લેમની ચુકવણી કરી દેવામાં આવી છે, જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં 21,088 ક્લેમની સામે 17,415 ક્લેમની ચુકવણી કરી દેવામાં આવી છે, એટલે ટોટલ 92.44 કરોડ ની રકમ ક્લેમ મારફતે ચુકવાઈ છે. એમાં સર જે 27% સર, કોર્પોરેશનના જે છે એના અધિકારી આવેલા છે. જે SECC દ્વારા જે સર્વે થયો હતો સર, અમે બે એના પછી પણ આપણે AMC દ્વારા કોવિડ પહેલા 2 સર્વે કરાવ્યા. આ નાગરિકો ત્યાં ઉપલબ્ધ જે છે સરનામે મળ્યા નથી. એ સિવાય સર, અમે 63,000 જેવા જે HHID નંબર હતા એને રદ કરાવી દીધા, કે જેની અંદર કોઈ ડેટા હતા
અંદર આપણાને આંકડા બતાવતા પણ અંદર ડેટા નતા, એવા અમે રસ કોણ કરાવડાયા. અને સર અહીંયા અમે 28% કામગીરી કરી, એ ઉપરાંત અમે તમામ અર્બન હેલ્થ સેન્ટર પરથી આ કાર્ડ નીકળી શકે, એ ઉપરાંત એનકોડના 28 સેન્ટર ઉપરથી પણ કાર્ડ નીકળી શકે એ વ્યવસ્થા ગોઠવી છે. એક પણ યોજના એવી નહીં હોય જેમાં તમારા લિસ્ટની ડિસ્ક્રિપન્સી ના હોય. પહેલા ડિસ્ક્રિપન્સી શોધવાનું કામ કરવાનું છે કે જેમાં અવેલેબલ છે ને આપી દેવાનું કામ. સર એ આપ્યું સર. અને મા કાર્ડ સર જે છે ને મુખ્યમંત્રી અમૃતમ હવે પીએમ જયમાં કન્વર્ટ કરવાની કદ કરી છે. અરે મારો સવાલ શું છે, તમે જવાબ શું આપો છો? હું 28% કારણ પૂછ્યું, તમે મા કાર્ડ પર લઈ જાઓ છો મને? સર હું તમને એમ પૂછું છું 28% કેમ થયા છે અને 100 ક્યારે થશે આ પ્રમાણે 2035માં 2040માં 2045માં આઝાદીની શતાબ્દી થાય ત્યારે આપણે ક્યારે કરીશું? પર્સનલી રિવ્યુ કરો કમિશનર તરફ. આ રીતે ઓછું ચાલે સર? ગ્રામીણ વિસ્તારની અંદર સર, ગ્રામીણ વિસ્તારની અંદર 88% સર. અમે તમે એક મહિનામાં સંપૂર્ણ પ્લાનિંગ કરીને મારી ઓફિસને મોકલાવો ભાઈ. શું નામ છે તમારું સર? ડોક્ટર ચિરાગ સર. હે ડોક્ટર ચિરાગ શાહ. ચિરાગભાઈ આનું ડિટેલ પ્લાનિંગ કરીને મારી ઓફિસને મોકલાવો ને હું મા કાર્ડ ને આની ડિસ્ક્રિપન્સી ને બધું મિક્સઅપ ના કરતા. એનોમલી તો ક્યારે ચર્ચામાં લેવાય જયારે 5% થી ઓછી સંખ્યા રહી કરતા, 5% થી વધારે ઓછી એનોમલી. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કા ટીકાકરણ 100% હો ઉસકે લિયે ખાસ આગ્રહ કિયા હૈ. સાથ સાથ મે જો ફાર્મર્સ હૈ વો પ્રાકૃતિક ખેતી કી તરફ ઉનકા રુઝાન બઢે ઇસકે લિયે તહેસીલો મે મોડેલ ફાર્મ્સ બનાને કી ભી હિમાયત ઉન્હોને કી હૈ. મોડેલ ફાર્મ જે ઓર્ગેનિક ખેતી ના છે એ બનાવવાનો આગ્રહ કર્યો છે, જે જેથી કરીને બાકી ખેડૂતો એ મોડેલ ફાર્મ જોઈને ઓર્ગેનિક ખેતી તરફ અને પાણીનો બગાડ ઓછો થાય એવી ખેતી તરફ વળે એના માટે એક ખાસ સૂચન એમના તરફથી થયું. સાથે સાથે આયુષ્યમાન કાર્ડનું પણ 100% લક્ષ્યાંક સિદ્ધ થાય એના માટે પણ માન્ય અધ્યક્ષશ્રીએ સૂચના કરી છે. સાથે સાથે સ્વામિત્વ યોજના જે હવે કેન્દ્ર સરકારની નવી યોજના છે એ યોજનાનું અમલીકરણ અમદાવાદ જિલ્લામાં સૌથી પહેલાં થાય અને અમદાવાદ જિલ્લા એમાં મોડેલ તરીકે આખા દેશમાં ઓળખાય એના માટે પણ એમને લાગણી વ્યક્ત કરી. જે બાકી માન્ય સાંસદ સભ્યો, ધારાસભ્યશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ એમાં વર્ચ્યુઅલી જોડાયા હતા અથવા ફિઝિકલી હાજર હતા એમના તરફથી પણ જે જે સૂચનો મળ્યા છે એનું અમે કમ્પાઇલેશન કરીને એની કાર્યવાહી કરવાની સૂચના માન્ય અધ્યક્ષશ્રીએ આપી છે. હવે વાત કરીએ વરસાદની આગાહીની. ગુજરાતમાં વરસાદની અછત વચ્ચે એક રાહત આપતા સમાચાર સામે આવી રહ્યા છે અને તે છે જન્માષ્ટમી બાદ વરસાદ પડવાની આગાહી. હવામાન વિભાગે આગાહી કરી છે કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે. બંગાળની ખાડીમાં આ સિસ્ટમ સક્રિય થતા જ ઓગસ્ટના અંતમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગ ઉપરાંત સ્કાયમેટે પણ ગુજરાતમાં સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે. તો આગાહી પ્રમાણે ઓગસ્ટના અંતથી લઈને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે. આ વર્ષે રાજ્યમાં હજુ સુધી સરેરાશ 55% વરસાદ જ પડ્યો છે. પરિણામે ખેતી અને પીવાના પાણી માટે સચિવાલયમાં ધારાસભ્યો અને નેતાઓ પોતાના વિસ્તાર માટે પાણીની પણ માંગ કરી રહ્યા છે. તો સાથે વરસાદ ખેંચાય જતા ખેડૂતોમાં પાક સુકાઈ રહ્યો છે અને રાજ્યમાં જળાશયોમાં પણ પાણીનો જથ્થો ખૂટી રહ્યો છે. સરકારનો દાવો છે કે ગુજરાતમાં આખું વર્ષ ચાલે તેટલું પાણી છે, પરંતુ સિંચાઈ માટે પાણીની ઘટ જોતા પીવા માટે પાણી અનામત કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, વરસાદ પડવાની સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પડી શકે છે વરસાદ.
અરવલ્લીના મેઘરજમાં સિંચાઈ માટે છોડાયું છે પાણી. વેડી ડેમમાંથી સિંચાઈ માટે 10 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નહેર વિસ્તારના 12 ગામના ખેડૂતોને ફાયદો થશે. 5 દિવસ સુધી નહેરમાં છોડાશે સિંચાઈ માટે પાણી. વરસાદ ખેંચાતા ખેડૂતોની માંગ બાદ છોડાયું છે પાણી. પાણીથી 50% હેક્ટર જમીનમાં સીધો ફાયદો થશે તો 100 હેક્ટર જમીનને પરોક્ષ રીતે ફાયદો થવાનો છે. મેઘરજ તાલુકામાં ખરીફ સિઝનમાં કુલ 30,000 હેક્ટરમાં કરાયું છે વાવેતર. મગફળી, સોયાબીન, મકાઈ આ સહિતના તમામ પાકોને જીવનદાન મળશે. વરસાદ ખેંચાતા ખેડૂતોની માંગ બાદ પાણી છોડવામાં આવ્યું છે. સંવાદદાતા સમીર બલોચ ફોનલાઈન પર. સમીર, સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે, ખેડૂતોને કેટલો લાભ? ચોક્કસ તરફ જો વાત કરવામાં આવે તો એક બધું ચોમાસું ખેંચાયું છે ત્યારે મેઘરજ તાલુકાના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે કે વૈડી ડેમમાંથી સિંચાઈ માટે કેનાલમાં 10 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે અને વૈડી ડેમની નહેર વિસ્તારમાં 12 જેટલા ગામોના ખેડૂતોને ફાયદો થશે. કારણ કે વરસાદ ખેંચાતા બાદ ખેડૂતોની માગણી હતી કે જે પાક મુરઝાઈ રહ્યો છે તેના માટે પાણી છોડવામાં આવે તેને લઈને વૈડી ડેમ વિભાગ દ્વારા 5 દિવસ સુધી 10 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને સીધો 50 હેક્ટર જમીનને અને પરોક્ષ 100 હેક્ટર જમીનને ફાયદો થશે. મેઘરજ તાલુકાની સિઝનમાં કુલ 30 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું છે. મગફળી, સોયાબીન સહિતના પાકોને હાલ જીવનદાન મળશે. ધરા બિલકુલથી સમીર, આભાર આપનો. ભરૂચમાં નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો જેના કારણે લોકોને હાલાકી પડી. નર્મદા ચોકડીથી અંકલેશ્વર ટોલનાકા સુધી ટ્રાફિક જામ થયો. કલાકો સુધી ટ્રાફિક જામમાં વાહનો અટવાયા. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. નર્મદા બ્રિજ પર પણ લાગી વાહનોની લાંબી કતારો. ભરૂચથી અંકલેશ્વર તરફ જતા નર્મદા નદીના બ્રિજ પર ગોલ્ડન બ્રિજ બનાવ્યા છતાં પણ હજુ પણ વાહન ચાલકોને ટ્રાફિકથી રાહત નથી મળી રહી. આપ જોઈ શકો છો કે નર્મદા ચોકડીથી અંકલેશ્વર ટોલનાકા સુધી 4 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ થયો છે અને વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. આ નર્મદા નદીના બ્રિજ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં આપ જે નિહાળી રહ્યા છો કે વાહનોની કેટલી લાંબી કતાર અહીંયા લાગેલી છે. જે રીતના વાત કરવામાં આવે તો લાંબી કતારના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે. કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવા માટે મજબૂર બન્યા છે અને લોકો અંકલેશ્વર જીઆઈડીસીમાં નોકરી કરવા માટે પણ જતા હોય છે અથવા તો પોતાના ઉદ્યોગો માટે પણ જતા હોય છે તેવા લોકો ટ્રાફિકમાં અટવાવાનો વારો આવ્યો છે. આ હંમેશાની રામાયણ છે કે ટ્રાફિક જામમાં લોકો ફસાતા હોય છે અને કલાકો લોકોના ટ્રાફિકમાં જ વીતી જતા હોય છે. તેવા દ્રશ્યો ફરી એક વખત આજે જોવા મળી રહ્યા છે કે જ્યાં નર્મદા ચોકડીથી અંકલેશ્વર ટોલનાકા સુધી એટલે કે 4 કિલોમીટર જે લાંબો છે તે ટ્રાફિક જામ છે તે થયો છે અને અત્યારે વાહનો છે તે ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. અને વાત કરવામાં આવે તો જે આખો ટ્રાફિક આપ જોઈ રહ્યા છો તે ટ્રાફિક નર્મદા નદીના બ્રિજ ઉપરના જે દ્રશ્યો છે હું તમને બતાવી રહ્યો છું. અને જે વાત કરવામાં આવે તો આવા દ્રશ્યો અવારનવાર જોવા મળતા હોય છે અને આજે પણ આ જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેમાં 4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ અહીંયા જોવા મળી રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, ભરૂચ. બનાસકાંઠામાં જુગારધામ પર રેડમાં એકનું મૃત્યુ થયું છે. ચંડીસર જીઆરડીસીમાં ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી. ભાગવા જતા યુવક પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. ગઢ પોલીસે જુગારધામ પર રેડ કરતા બની સમગ્ર ઘટના પોસ્ટમોર્ટમ માટે યુવકના મૃતદેહને મોકલ્યો છે. ભાગવા જતા યુવક પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. વડોદરામાં સલાઉદ્દીન શેખ સહિત સાગરીતો સામે ફરિયાદનો મામલો. પોલીસે ધર્માંતરણ કેસમાં પકડેલ આરોપીને કોર્ટમાં રજૂ કર્યો છે. પોલીસે મહંમદ હુસેન મંસૂરીને કોર્ટમાં રજૂ કર્યો છે. પોલીસે કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. આફમી ચેરિટેબલ ટ્રસ્ટમાં 12 કરોડનું ફંડિંગની વિગત મળી આવી. 12 કરોડનું ફંડિંગ કરનારા 14 ખાતાઓની વિગત પણ મળી આવી છે. અમેરિકા, દુબઈ, લંડન, ઓસ્ટ્રેલિયાના 14 ખાતામાંથી ફંડિંગ થયું છે. તો હતા અત્યાર સુધીના સમાચારો. રાજ્ય સહિત દેશ અને દુનિયાની તમામ મહત્વની ખબરો માટે જોડાયેલા રહો ઝી 24 કલાક સાથે. નમસ્કાર.